رحمان یا رحمان یا رحمان یا رحمان تیرا ہے کتنا احسان دو جسم ہے اور ایک جان اہل بیت اور یا 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 رحمان 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 تیرا ہے کتنا احسان دو جسم ہے اور ઝરીને મોહતરમ સલામિક વરહમતુલ્લા વબરકાતો આપણે રહેમતના મહિનાથી બહુ નજદીક થઈ રહ્યા છીએ નજીદીક આવી રહ્યો છે માહે મુબારક માહે રહેમત માહે બરકત માહે મકફરત ને આપણા હાથમાં આપણી પાસે ફક્ત બહુ જ ઓછો સમય અને ઓછો ટાઈમ બાકી છે ચાર દિવસ બાકી છે તો લિહા આપણે આ ચાર દિવસથી ઇસ્તફાદો હાસિલ કરી લઈએ આ સમયને ગનીમત સમજીએ આ મોકાને કિંમતી મોકો સમજીએ ફુરસત સમજીએ ને એનેથી અલ્લાહની આપણે ઈબાદત કરીએ એ તાતય પરવરતિકાર અંજામ દઈએ પૈગમ્બર ઇસ્લામ ઇસ્તકબાલે માહિ મુબારકના બારામાં ફયા બયાન કરી રહ્યા છે કે અયોહનાસ કદ અકબલા એલેકુમ શહેરો રમઝાન

તમામ રાતો કરતાં અફઝત છે ખુદા વંદે આલમના નજદીક લેહાજા એ મહિનાના દિવસોથી મહિનાની રાતોથી આપણે ઇસ્તફાદો હાસિલ કરીએ ફાયદો મેળવી લઈએ અને અત્યારે આપણા હાથમાં જે સમય છે મોકો છે ફુરસત છે એ ફુરસતથી ફાયદો મળી એવું ન થાય કે હાથથી આપણી ફુરસત હાથમાંથી જતી રહે તો ઇન્સાનને જે છે અજીઝાને મોતરામિયાની ડરવું જોઈએ બીવે કઈ વસ્તુથી બીવે એની ઇન્સાનને મોતનો કોઈ ભરોસો નથી કે ક્યારે મોત આવી જાય એક લમ્હામાં મોત આવી જાય છે ઇન્સાનને તો ઇન્સાન પોતાની તૈયારી કરેલી જે સમય છે જે મોકો છે એને ગણીમત સમજી એવું નથી કે કોઈ જૈફ માણસ છે એને જ મોત આવે છે યા બુઝુર્ગ છે એને જ મોત આવે છે માણસ ઘણા બધા એવા વાક્યા અને કિસ્સા છે કે ઇન્સાન ચાલતા ચાલતા મસન કંઈ ઠોકર લાગી જાય છે તો પડી જાય છે તો મોત આવી જાય છે કંઈ એક્સિડન્ટ થઈ ગયું કંઈ મોટરે મારી દીધા એની નથી ટાઈમ નથી ઇન્સાનની પાસે એને ક્યારે મોત આવે એ નક્કી નથી મોત તો ડરે ઇન્સાન મોતથી ડરે મોતથી શા માટે ડરે એટલા માટે મોતથી ડરે કે એવું ન થાય કે અમને મોત આવી જાય ને અમે જ્યારે અલ્લાહની બારગામાં જઈ તો અમારા હાથમાં કાંઈ ન હોય ખાલી હાથ હોય એ તો લિહા આ સમય છે મોકો છે તો આપણે ઇબાદત કરી લઈએ ઈબાદતે પર્વતદિગાર અંજામ દઈ લઈએ એમ ઈદાતે પર્વતદિગાર અંજામ માસિયત પવરદિગાર ન કરે ગુનાહ ન કરે આદમી ગુનાહથી બચવાની કોશિશ કરીએ કારણ કે આપણે જે જઈ રહ્યા છીએ અલ્લાહની મહેમાનીમાં જઈ રહ્યા છીએ જ્યારે અલ્લાહની મહેમાનીમાં આદમી જાય તો એને કેવી રીતના જવું જોઈએ કેવી રીતના તૈયારી કરવી જોઈએ આપણે જ્યારે કોઈ મોટા માણસને ત્યાં જઈએ મહેમાની કરવા માટે જઈએ કંઈ દાવત હોય મોટા આદમીને ત્યાં તો ઇન્સાનની કોશિશ એ હોય છે કે માણસ એ વસ્તુને અંજામ દે યા એવી વસ્તુ એની પાસે લઈ જાય કદો વગેરે કે જે એને પસંદ કરતો હોય માણસની પસંદગી આપણે નજરમાં રાખતા હોય છે કે મસન કોઈ મોટા આદમી છે એને પરફ્યુમ યાની યાની જે છે ઈત્ર સરસ મજાનું સેન્ટ ઈત્ર વગેરે પસંદ છે તો આપણે સારીથી સારી કંપનીનું એના માટે ઇત્ર લઈ જઈશું યા બીજો તોફો લઈ જઈશું ફ્રૂટ લઈ જઈશું યા કંઈ બી એની જે પસંદ હોય એ તોફા આપણે એની પાસે લઈ જઈશું તો આપણે બી એની એક દસ્તુર છે જ્યારે કોઈને ઘરે જાય મહેમાનીમાં કંઈ બી જાય તો માણસ કંઈ ને કંઈ મેજબાન માટે લઈને જાય છે તો આપણે જ્યારે મહેમાનીએ પરવિગાર અલ્લાહની મહેમાનીમાં જઈ રહ્યા છીએ તો આપણે કયો તોફો લઈને જવો જોઈએ કઈ વસ્તુ લઈને જવી જોઈએ તો આપણે અઝીઝાને મોતરમ યાની ઇબાદતે પર્વતદિગારનો તોફો લઈને જઈએ ઇતાતે પર્વદિગારનો તોફો લઈને જઈએ માસિયત ગુનાથી પાક અને પાકીઝા ઈજા થઈને અલ્લાહની બારગામાં જઈએ એકદમ યાની સરસ મજાના કપડાં આપણે જ્યારે કોઈ મોટા માણસની પાસે જઈએ તો સરસ સારું લિબાસ પહેરીને જઈએ યાની કોટ પેન્ટ વગેરે પહેરીને જઈએ તો બહેતરીન લિબાસ જે છે કુરાન મસ્જીદની કરીમાં છે કે બહેતરીન લિબાસ લિબાસ તકવા છે તો આપણે અલ્લાહની મહેમાનીમાં જ્યારે જઈએ તો તકવા અને પરેશગારીનો લિબાસ અને કપડાં પહેરીને જઈએ કે જેનેથી પછી મહેમાનીએ પરવડગારથી આપણે વધારેથી વધારે અલ્લાહના મહેમાનીના દસ્તરખાનથી ફાયદો મેળવી શકીએ રહેમતના મહિનાથી નહેમતના મહિનાથી બરકતના મહિનાથી ઈબાદતના મહિનાથી ઇદાત પર્વદિગારના મહિનાથી મગફરતના મહિનાથી આપણે આપણા ગુનાહોને બક્ષાવી શકીએ છીએ મસન લેહસા મોકો છે ફુરસત છે ટેમ છે તો અલ્લાહની બારગામાં આપણે ઇબાદત કરીએ આ થઈ જઈએ તૈયાર થઈ જઈએ સલામત